Hello everybody. So in last lecture what we studied was molecular weight determination and molecular formula determination in mass spectroscopy, right? If you have not seen that video, then first do see that video and then only switch over to this video, otherwise you will not get anything from this. Okay, so in molecular weight determination there were two exceptions, that is presence of bromine atom and compound that can readily lose hydrogen atom, right? So now that we already saw. And in molecular formula determination what we saw was two methods. Again it was divided into two methods. The first was accurate molecular weight method that we were discussing, right? એમાં આપણે જોયું હતું કે આપણે એક્યુરેટ મોલિક્યુલર વેટ આપણને કેવી રીતના મળી શકે છે, એમાં જ આપણે આજે કન્ટિન્યુ કરવાના છીએ. એક્યુરેટ મોલિક્યુલર વેટ મેથડનો જ એક પાર્ટ છે, દેટ ઇઝ નાઇટ્રોજન રૂલ. ઓકે, સો વીલ બી સ્ટડિંગ નાઇટ્રોજન રૂલ ટુડે એન્ડ ધ સેકન્ડ મેથડ. ઓકે, સો લાસ્ટ આપણે અહીંયા સુધી જોયું હતું કે કમ્પ્યુટર કેન ગીવ મોલિક્યુલર ફોર્મ્યુલા અપ ટુ 400 મોલિક્યુલર વેટ, બરાબર છે? ઓકે, નાવ ધ નાઇટ્રોજન રૂલ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન ફ્રોમ યોર યુનિટ નંબર 4, બીકોઝ નાઇટ્રોજન રૂલ કેન બી આસ્ક્ડ ઇન 2 માર્ક્સ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ આસ્ક્ડ ઇન 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ. ઓકે, સો નાઇટ્રોજન રૂલ. વોટ ઇઝ નાઇટ્રોજન રૂલ? નાઇટ્રોજન એટમ હેઝ ઇવન એરોમેટિક વેટ એન્ડ ઓડ વેલેન્સી, બરાબર છે? એનો એટોમિક વેટ છે 14 છે, એટલે કેવો છે? ઇવન છે. અને એનું ઓડ વેલેન્સી કેવી છે? ઓડ છે. કેવી હોય? નાઇટ્રોજનની વેલેન્સી 3 હોય, દેટ મીન્સ ઓડ વેલેન્સી થઈ. ઓકે, અધર એલિમેન્ટ્સ હેવ બોથ ઓડ ઓર ઇવન, એટલે કે બે ઓડ વેલ, બે કાં તો ઓડ હોય કાં તો ઇવન હોય. શું બે? મોલિક્યુલર વેઇટ અને મોલિક્યુલર એની વેલેન્સી. ઓકે, સો ડ્યુ ટુ ધીસ રીઝન મોલિક્યુલ્સ કન્ટેનિંગ એન ઓડ નંબર ઓફ નાઇટ્રોજન હેવ ઓડ ઇન્ટિગ્રલ મોલિક્યુલર વેઇટ. એનો મતલબ એવો છે કે નાઇટ્રોજન જેમાં ઓડ નંબરના હશે, N1 હશે કે N3 હશે, N5 હશે, તો એમાં કેવું હશે? ઓડ ઇન્ટિગ્રલ મોલિક્યુલર વેટ. ઇન્ટિગ્રલ એટલે શું? પોઈન્ટ પછીનું નહીં, પોઈન્ટ પહેલાનું. એટલે કે જે ડેસિમલ પહેલાનું પોઈન્ટ હશે, ડેસિમલ પહેલાના ડિજિટ્સ હશે, એ કેવા હશે? ઓડ હશે. વાઇલ ધોઝ વિથ નો નાઇટ્રોજન ઓર ઇવન નાઇટ્રોજન હેવ ઇવન ઇન્ટિગ્રલ મોલિક્યુલર વેટ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ નાઇટ્રોજન રૂલ. અને જેની પાસે ઇવન નાઇટ્રોજન હશે, કે તો સાવ નાઇટ્રોજન નહીં હોય, 0 હશે, એની પાસે ઇવન ઇન્ટિગ્રલ મોલિક્યુલર વેટ હશે. ઇવન ઇન્ટિગ્રલ મોલિક્યુલર વેટ હશે એનો મિનિંગ શું થયો? કે એનો જે આગળના ડેસિમલ પોઈન્ટ્સ પહેલાંના જે ડિજિટ્સ હશે એ ઇવન હશે, ઓડ નહીં હોય. ધીસ ઇઝ નાઇટ્રોજન રૂલ. નાવ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઇરિસ્પેક્ટિવ ઓફ મોલિક્યુલર વેટ, ધ ટોટલ નંબર ઓફ એટમ્સ with odd valency elements, example hydrogen, nitrogen, bromine, chlorine, phosphorus, in a molecular formula must be even. એનો મતલબ શું છે? ઇરેસ્પેક્ટિવ ઓફ મોલિક્યુલર વેટ એટલે શું? કે મોલિક્યુલર વેટ ભલે ઇવન હોય કાં તો ઓડ હોય, ગમે તે હોય, પણ તમારી પાસે ટોટલ નંબર ઓફ એટમ્સ વિથ ઓડ વેલેન્સી, ઓડ વેલેન્સીવાળા એટમ્સ કેવા કયા કયા હોય? ઓડ વેલેન્સીમાં હાઇડ્રોજન હોય કે જેની વેલેન્સી 1 છે, નાઇટ્રોજન છે એની 3 છે, બ્રોમિનની છે 3, ક્લોરિનની છે 3, ફોસ્ફરસ છે 3, સોરી બ્રોમિનની 1, ક્લોરિનની 1, ફોસ્ફરસની છે 3, ઇન અ મોલિક્યુલર ફોર્મ્યુલા મસ્ટ બી ઇવન. એના એમાં જેની મોલિક્યુલર ફોર્મ્યુલા હશે એમાં એ ઇવન નંબરમાં હશે. આપણે એક્ઝામ્પલ જોઈએ, એના ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. દસ C5H5N, C5H10NCl આર કરેક્ટ ફોર્મ્યુલા, વેર એસ C15H9Cl Br એન્ડ C8H9OS એન્ડ C18H18PO આર નોટ કરેક્ટ. શું કામ આવું થાય છે? કેમ કે જોવો, આના મોલિક્યુલર વેટ તમે કાઉન્ટ કરશો તો 12 × 60 + 5 + 14 ધેટ વિલ બી 79. હવે આ ઓડ હોય કે ઇવન હોય આનાથી આપણે કાંઈ રિલેશન નથી, પણ જે નંબર ઓફ આપણી ઓડ વેલેન્સીવાળા એટમ હશે એ કેવા હોવા જોઈએ? ઇવન. હવે એ કઈ સેન્સમાં? તો કે 5 હાઇડ્રોજન છે, 1 નાઇટ્રોજન છે, એટલે 5 + 1 6, એટલે ઇવન આવ્યું એવી રીતના.
ઓડ વેલેન્સી હોય એવા એટમ્સ આપણા મોલેક્યુલમાં કેવા હોય? ઇવન હોય. સપોઝ C15H12NCl છે તો 10, 11 અને 12 કેટલા આવ્યા? 12 આવ્યા. તો દેટ મીન્સ એ ઇવન થઈ ગયું અને મોલેક્યુલર વેટ છે 239. ભલે ની ઇવન હોય કે ઓડ હોય એનાથી આપણને કંઈ ફેર નથી પડતો, પણ આપણે શું જોવાનું કે ઓડ વેલેન્સી વાળા એટમ્સ છે એ કેવા હોય આપણા કમ્પાઉન્ડમાં? ઇવન હોય. ઇવન હોય એટલે એનો નંબર ઇવન હોય, જેમ કે 10, 11 અને 12. આ બે સાચા છે. અને આમાં જો 9, 10, 11 છે, 11 એટલે શું થયું? ઓડ થયું, તો આ ફોર્મ્યુલા ખોટી હશે. આમાં 9 પછી ઓક્સિજન અને સલ્ફર જો બાયવેલેન્ટ છે એટલે એને કન્સિડર નહીં કરવાના. દેટ મીન્સ 9 કેવો છે? ઓડ છે, તો ઓડ વાળું એટલે આ ફોર્મ્યુલા સાચી નહીં હોય. નેક્સ્ટ 18 + 1 = 19, ફોસ્ફરસ તો છે આપણી પાસે. ફોસ્ફરસ છે કેવું હોય? ટ્રાયવેલન્ટ હોય, ઓડ વેલેન્સી વાળું હોય, એટલે 18 + 1 = 19, એટલે આ ફોર્મ્યુલા ખોટી હશે. હવે તમને ઘણા બધા મોલેક્યુલર વેટ આપ્યા છે અને મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે, જેમ કે C8H4, C7H16, C3O, C6H12O, C6N2. આ ઓક્સિજન વાળી છે, આ નાઇટ્રોજન વાળી છે આ સાઈડ. C5H12N2, C3H8N4, આવી બધી ફોર્મ્યુલા આપેલી છે. આની ઉપરથી આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા એક્ઝેક્ટ કઈ છે ડિટરમાઇન કરવાની છે. ઓકે, તો એક્સપેરિમેન્ટલ વેલ્યુ ઓફ મોલેક્યુલર વેટ, આપણી પાસે એક્સપેરિમેન્ટલ વેલ્યુ કેટલી આવેલી છે? 100.635, બરાબર, 100.0635. કમ્પેરિંગ ધીસ વિથ એક્સપેરિમેન્ટલ વેલ્યુ, વન કેન ડિટરમાઇન ધી મોલેક્યુલર ફોર્મ્યુલા. બરાબર છે. કેવી રીતના? તો કે એરર લેસ દેન 5 PPM, સિલેક્ટ ધ ફોર્મ્યુલા. જેની એરર લેસ દેન 5 PPM આવતી હોય એવી ફોર્મ્યુલા આપણે સિલેક્ટ કરવાની. હવે આપણી પાસે જો એક્સપેરિમેન્ટલ ફોર્મ્યુલા વેલ્યુ કેટલી છે? આપણી પાસે 100.0635. હવે બધામાં જો સૌથી ઓછી વેલ્યુ કે સૌથી એને મેચિંગ વેલ્યુ કઈ આવે છે? આ વાળી આવે છે 100.0637. તો આને આપણે કન્સિડર કરવાની, જો બાકી બધામાં ડિફરન્સ વધારે છે. બરાબર છે. તો શું કરવાનું? એમ કેલ્ક્યુલેટેડ, આ બધી કેલ્ક્યુલેટેડ છે, માઇનસ એમ ઓબ્ઝર્વડ અપોન એમ ઓબ્ઝર્વડ. આ એમ ઓબ્ઝર્વડ છે આપણી, આ કેલ્ક્યુલેટેડ છે. કઈ લીધી આપણે? 100.0637 માઇનસ 100.0635 અપોન 100.0635 × 10⁶. આ છે PPMનો યુનિટ, એટલે આપણે 10⁶ લીધું છે. હવે આનું તમે મલ્ટિપ્લિકેશન કરશો, એનો આન્સર લેસ દેન 2 PPM આવશે. એના ઉપરથી જે આપણી જે એરર હોય, લેસ દેન 2 PPM આવતી હોય, લેસ દેન 5 PPM આવે એવું આપણે લેવાનું. બરાબર છે. યુઝિંગ ધીસ ઓનલી C4H8ON2, જે આપણે કીધું C4H8ON2 કેન બી સિલેક્ટેડ એઝ કરેક્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા. એની આ કરેક્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા હશે. બરાબર છે. નાઉ નેક્સ્ટ નિયરેસ્ટ વેલ્યુ 100.733 ફોર C3H4O2N2 ડિફોલ્ટ મોર ધેન 95 PPM. હવે આના પછીની નેક્સ્ટ નિયરેસ્ટ વેલ્યુ કે છે? નેક્સ્ટ નિયરેસ્ટ વેલ્યુ કઈ છે? આ છે 100.07331 ફોર C3H4O2N2. કેટલે સુધી ડિફર થાય? 95 PPM સુધી. 95 PPM સુધી તો ચાલે નહીં, કેમ કે આપણે લેસ દેન 5 PPM વાળું જોઈએ છીએ, એટલે આ કન્સિડર નહીં કરવાની. સિમ્પલેસ્ટ પ્રોસિજર ફોર ડિટરમાઇનિંગ ધી મોલેક્યુલર ફોર્મ્યુલા ઇઝ શોન બિલો. હવે સપોઝ આપણને ખબર નથી કે અહીંયા કાર્બન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા, નાઇટ્રોજન કેટલા, તો આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા એને ડિટરમાઇન કરવી હોય. આ તો આપેલું છે આપણને એટલે ખબર પડે, પણ સપોઝ નથી આપેલું તો કેવી રીતના કરવાનું? એની ફોર્મ્યુલા છે. શું કરવાનું? પહેલા તો ટેક ફોર્મ્યુલા CpHQNRO2. બરાબર છે. સી ને પી કહી દેવાનું, એચમાં ક્યુ, એનમાં આર, ઓમાં ટી. ઓબ્ઝર્વ મોલેક્યુલર વેટ કેટલું છે આપણને પાછળ આપ્યું છે? 100.0635 છે, રાઈટ.
take non-integral part of the molecular weight. Non-integral part એટલે શું? આ integer કહેવાય, 100 integer છે. Non-integral એટલે શું? આ decimal point પછીનું 0635. Here it is 0.0635. Using this formula, હવે આ formula છે. Q is equals to non-integral mass plus 0.0051 into T minus 0.0031 into R upon 0.0078. This you have to remember. હવે આ કેની માટે છે? Q કેની માટે છે? Number of monovalent atoms માટે. બરાબર છે? Q છે યાદ રાખવાનું number of monovalent atoms. Monovalent atoms આપણી પાસે કયો છે અત્યારે? Q. Monovalent એટલે જેની વેલેન્સી 1 હોય એવો. આમાં હાઇડ્રોજન છે એ મોનોવેલેન્ટ કહેવાય, એની એક વેલેન્સી 1 હોય એટલે એની માટે છે. T and R are assigned integral values and Q can be calculated. હવે આ જે T અને R છે એને આપણે ઇન્ટિગ્રલ વેલ્યુઝ સપોઝ કરશું અને આપણને Q મળશે. ઇન્ટિગ્રલ ફોર Q મસ્ટ બી ઓબટેન્ડ. The values of T and R which gives the Q integer are the numbers of oxygen and nitrogen. બરાબર છે? શું કહે છે? T છે એ ઓક્સિજનનો નંબર છે અને R છે એ નાઇટ્રોજનનો નંબર છે. બરાબર. હવે સપોઝ કરવાનું છે આપણે. સપોઝ પહેલા R ને 1 લ્યો અને T ને 1 લઈ લ્યો, એટલે કે O 1 લ્યો અને N 1 લ્યો. Q is equals to, હવે ફોર્મ્યુલામાં મૂકો, 0.0635 પ્લસ 0.0051 ઇન્ટુ T કેટલું લીધું છે? અહીંયા 1 લીધું છે એટલે 1 માઇનસ 0.0031 ઇન્ટુ R 1 લીધો છે એટલે 1 ડિવાઇડેડ બાય 0.0078. આની વેલ્યુ આવશે 8.3974. હવે આ છે એ ફિટ નથી થતું, એની ઇન્ટિગ્રલ વેલ્યુ તો આવે છે પણ સાથે નોન ઇન્ટિગ્રલ વેલ્યુ આવે છે, પાછળની વેલ્યુ છે ડેસિમલ પોઈન્ટ પછીની એ પણ આવે છે. બરાબર છે? એટલે આ વેલિડ નથી. હવે સપોઝ કરો આર ને 2 લ્યો અને ટી ને 1 લ્યો. ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0.0635 પ્લસ 0.0051 ઇન્ટુ 1, આ 1 આપણે લીધો છે ટી, માઇનસ 0.031 ઇન્ટુ આર, આર 2 લીધો છે, દેટ મીન્સ અહીંયા 2 મૂકશું ઇન્ટુ 2, એટલે આ આન્સર આવશે 0.0062 ડિવાઇડેડ બાય 0.0078. તમે આનું ડિવિડ પ્લસ માઇનસ કરીને એને ડિવાઇડ કરશો એટલે આનો આન્સર આવશે 8.0000. બરાબર છે? હવે સપોઝ અહીંયા તમે પહેલા આ નો લીધું ને આવું લીધું કે આર ને 2 લીધો ને ટી ને 2 લીધો, તો 0.0635 પ્લસ 0.0051 ઇન્ટુ 2 માઇનસ 0.0031 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 0.0078, તો એનો આન્સર આવશે 8.6538. એટલે આ પણ વેલિડ નથી. ઇન્ટિગ્રલ આવવું જોઈએ, નોન ઇન્ટીજર પાર્ટ નો આવવો જોઈએ. બરાબર છે? એટલે ઇન્ટીજર પાર્ટ આવ્યો 8, એટલે એનો મિનિંગ શું થયો કે ક્યુ એટલે કે નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ્સ છે એ કેટલા છે? 8 છે. આર અને ટી પણ મળી ગયા. આર કેટલો છે? 2 અને ટી કેટલો છે? 1. એટલે મોલિક્યુલર ફોર્મ્યુલા આપણી કેવી બનશે? સીપી, હજી બી આપણે કાર્બન ગોતવાનું બાકી છે, એચ 8, નાઇટ્રોજન 2, એટલે કે આ આર લીધો હતો અને નાઇટ્રોજન કન્સિડર કર્યો હતો એટલે 2, અને ઓક્સિજન એટલે ટી, ટી 1. દેટ મીન્સ સીપી એચ 8 એન્ડ 2 ઓ 1. ધેરફોર મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ્સ ટુ, કાર્બનનો માસ લીધો 12p પ્લસ 8 પ્લસ 28 પ્લસ 16 ઇઝ ઇક્વલ્સ ટુ 100. હવે આ 100 ક્યાંથી આવ્યું? આ વાળું 100 છે, ઇન્ટિગ્રલ વાળું. અહીંયા આપણને મળી ગયું 8 છે એટલે અહીંયા 8, પછી નાઇટ્રોજન છે એ કેટલા આવ્યા હતા આપણી પાસે? 2, સો 2 ઇન્ટુ 14 દેટ ઇઝ 28, ઓક્સિજન 1 છે એટલે 16. બરાબર છે? આની ઉપરથી આપણને પી 4 મળશે. બરાબર છે? એટલે પી મળી ગયા આપણને, એટલે પી એટલે સી છે. દેટ મીન્સ ફોર્મ્યુલા ઇઝ સી 4 એચ 8 એન 2 ઓ, જે આપણને અહીંયા પાછળ ઓલરેડી આપણે પહેલા એક્સપેરિમેન્ટલી ફાઇન્ડ કરેલી હતી, પણ આ તો સપોઝ ફાઇન્ડ કરવાની થાય તો આવી રીતે ફાઇન્ડ કરવાની છે. યુ હેવ ટુ રિમેમ્બર ધ ઇક્વેશન એન્ડ ધી પ્રોસીજર, રાઇટ? ઓકે, નાવ દેટ વોઝ ફર્સ્ટ મેથડ. નાવ નેક્સ્ટ વોટ વીલ બી સીઈંગ ઇઝ સેકન્ડ મેથડ, દેટ ઇઝ આઇસોટોપ અબન્ડન્સ મેથડ. Elements occur in nature as a mixture of isotopes in constant ratio. Nature માં એક constant ratio માં આપણને isotopes મળતા હોય. Thus, whatever the structure of the compound or ion or radical etc.,
The carbon content is always made up of 12C is to 13C in the ratio of about 100 to 100 is to 1.08 by weight. એટલે કે 12C હશે 100% હશે અને 13C હશે 1.08 એનું અબન્ડન્સ હશે નેચરમાં. આ નેચરલી અબન્ડન્સ છે એની વાત છે. નાઉ because of the presence of isotopes and in addition to the normal peak m peak that is intense high abundance there exists isotope peak less abundant at m1 m+1 or m+2 etc. એનો મતલબ એવો છે કે જે આપણને એક ઇન્ટેન્સ પીક મળતો જો એની સાથે એક બીજો ઓછો ઇન્ટેન્સિટી વાળો પીક પણ મળશે. શું કામ મળશે? બીકોઝ આઇસોટોપ પ્રેઝન્ટ હશે એટલે. કન્સિડર ધી માસ સ્પેક્ટ્રમ ઓફ મિથેન CH4. એનું મોલિક્યુલર વેઇટ કેટલું હોય? 16 હોય. સો મેજોરિટી ઓફ ધી એમ પ્લસ આયન્સ કન્ટેન્સ 12C. બરાબર, મેજોરિટીમાં શું હશે? 12C વાળો કાર્બન જ પ્રેઝન્ટ હશે, ગ્રેટર દેન 98%, એન્ડ 1H વાળો હાઇડ્રોજન હશે એટમ્સ. બરાબર, હેન્સ ધ સ્ટ્રોંગેસ્ટ પીક ઇન ધી મોલિક્યુલર આયન ગ્રુપ ઇઝ એટ M/Z16. બરાબર છે, સ્ટ્રોંગેસ્ટ પીક આવશે તો ઓબ્વિયસ હશે 16 આવશે. શું કામ 16 આવશે? કેમ કે કાર્બનનું 12 આજે 12C વાળો છે એનું અને હાઇડ્રોજન 1 એટલે 4, એટલે 12 + 4 = 16. અ સ્મોલ નંબર ઓફ આયન્સ વિલ ઓલ્સો હેવ વન હેવીયર આઇસોટોપ 13C ઓર 2H. 2H એટલે ડ્યુટેરિયમ, ગિવિંગ અ પીક એટ M/Z17. હવે 17 શું કામ થયું? કેમ કે આની આ 2 હાઇડ્રોજન છે ડ્યુટેરિયમ થઈ ગયો એટલે 2 આવશે 1ની જગ્યાએ, એટલે 12 + 2 = આ છે 12. આપણે જે 12 કન્સિડર કર્યો એને બદલે 13 થઈ જશે અને આનું થશે 5, દેટ મીન્સ 17. ઓકે, સો એને લીધે આપણને મળશે 17 M/Z વેલ્યુ મળશે. બરાબર, નાઉ ધ હાઈટ ઓફ ધી પીક M+1 ડિપેન્ડ અપોન ધી નંબર ઓફ અબન્ડન્સ ઓફ હેવીયર આઇસોટોપ. હવે હાઈટ છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? નંબર ઓફ અબન્ડન્સ ઓફ હેવીયર આઇસોટોપ. હેવીયર આઇસોટોપ ઉપર આપણી હાઈટ ડિપેન્ડ કરશે. હેવીયર આઇસોટોપ કયો હોય એના પર ડિપેન્ડ કરશે. બરાબર છે, ઓકે. સો નાવ ધ પોસિબિલિટી ઓફ ધી મોલિક્યુલર આયન હેવિંગ 2 હાયર આઇસોટોપ ઇઝ મચ સ્મોલર એન્ડ હેન્સ M+2 પીક ઇઝ વેરી સ્મોલ. M+2 જે પીક હોય એ બહુ ઓછી ઇન્ટેન્સિટી વાળો હોય, એની ઇન્ટેન્સિટી બહુ ઓછી હોય એટલે ઓછો ઇન્ટેન્સ હશે. ધ ડિક્રીઝિંગ રેશિયો ઓફ અબન્ડન્સ M = M+1 = M+2. હવે ડિક્રીઝિંગ અબન્ડન્સ હોય એ કેવું હોય? કાર્બન માટે છે, આ હાઇડ્રોકાર્બન માટે છે, CH4 માટે કે C2H3, એટલે હાઇડ્રોકાર્બન્સ હોય CH3 એના માટે છે, હાઇડ્રોકાર્બન્સ માટે. કેટલું હોય? તો કે એમ હોય 100% હોય, પછી 1.1% હોય, એટલે આ 1.08 એકચ્યુઅલીમાં 1.08 પણ કન્સિડર કરીને 1.1 લીધું છે, = 0.01 એનું અબન્ડન્સ હશે. પીક ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ હાઇડ્રોકાર્બન, સ્પેશિયલી આ હાઇડ્રોકાર્બન માટે જ છે, એન્ડ કેન બી ટેકન એઝ અ રેફરન્સ પેટર્ન. આ આપણે રેફરન્સ પેટર્ન માટે લઈ શકીએ છીએ. નાઉ મેક્સિમમ નંબર ઓફ કાર્બન ઇન અ કમ્પાઉન્ડ કેન બી કેલ્ક્યુલેટેડ. ફોર ધીસ પર્પઝ અબન્ડન્સ ઓફ એમ પીક ઇઝ ટેકન એટ એઝ 100% એન્ડ ધી પર્સન્ટેજ ઓફ અબન્ડન્સ ઓફ M+1 M+2 એક્સેટ્રા પીક ઇઝ ડિટરમાઇન્ડ. બરાબર છે, હવે મેક્સિમમ નંબર ઓફ કાર્બન એટમ્સ આપણે ડિટરમાઇન કરવા હોય ઇન અ કમ્પાઉન્ડ તો આપણે શું કરવાનું? અબન્ડન્સ ઓફ એમ પીક ઇઝ ટેકન એઝ 100. એમ પીકને આપણે 100 લઈ લેવાનું, 100% ઇન્ટેન્સિટી ઓર 100% અબન્ડન્સ, અને પર્સન્ટેજ અબન્ડન્સ ઓફ M+1 ઓર M+2 એક્સેટ્રા પીક ઇઝ ડિટરમાઇન્ડ. બરાબર છે, હવે મેક્સિમમ નંબર ઓફ કાર્બન એટમ્સ = આની ફોર્મ્યુલા છે M+1% / 1.1. ફોર મિથેન M = M+1, 100 = 1.1. બરાબર છે, M છે એ 100% છે, કયો કાર્બન? 12C કાર્બન હશે અને 1.1 વાળું છે 13C.
Therefore, m plus 1 percentage કેટલું આવ્યું 1.1 હશે કેમ કે આપણું અબન્ડન્સ આપી દીધું છે 13c નું 1.1 બરાબર. સો નંબર ઓફ કાર્બન એટમ્સ આપણે ડિટરમાઇન કરવા હોય તો શું થશે ફોર્મ્યુલા, અહીંયા એમ પ્લસ વન કેટલું છે 1.1 છે ડિવાઇડેડ બાય 1.1 એટલે 1 એટલે કાર્બન એટમ કેટલા આવશે, એક કાર્બન એટમ છે. ધ પ્રેઝન્સ ઓફ અધર એલિમેન્ટ્સ ઇન અ કમ્પાઉન્ડ અફેક્ટ ધી એમ એમ પ્લસ વન એન્ડ એમ પ્લસ ટુ અબન્ડન્સ રેશિયો એન્ડ ધસ એનેબલ્સ ધેર આઇડેન્ટિફિકેશન. હવે બીજા કોઈ એલિમેન્ટ્સ પ્રેઝન્સ હશે તમારા કમ્પાઉન્ડમાં તો આ જે એમ છે એમ પ્લસ વન છે એમ પ્લસ ટુ જે અબન્ડન્સ રેશિયો છે એ આપણને ખબર પડશે અને એની ઉપરથી આપણને એલિમેન્ટ પણ આઈડેન્ટિફાઈ થઈ જશે. ઓકે, હવે અહીંયા તમારું આ 17 કેવી રીતના આવે છે, કાર્બન 13 છે બરાબર છે, કાર્બન 13 એટલે 13 વાળું છે પ્લસ સી એચ ફોર છે. હવે એચ ફોર છે એમાંથી એક 3 વાળો હશે, 3 વાળો એટલે 1 એચ વાળું હશે અને એક છે ડ્યુટેરિયમ હશે એટલે 2, દેટ મીન્સ આ હશે 3 પ્લસ 2 દેટ મીન્સ 5, 13 પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 12 પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 17. અહીંયા તમારો જશે 12 વાળો જશે, નોટ 13 આઈ એમ સોરી, આ 12 વાળો જશે, 12 સી વાળો હશે પ્લસ અહીંયા જે 3 વન એચ વાળા હશે બરાબર છે અને એક છે ડ્યુટેરિયમ હશે એટલે 2, 3 પ્લસ 2 5 અને અહીંયા છે 12, 12 પ્લસ 5 17. આવી રીતે 17 આવશે એમ બાય ઝેડ બરાબર. ઓકે, સો આમાં શું વાત કરી, પ્રેઝન્સ ઓફ અધર એલિમેન્ટ્સ અફેક્ટ્સ ધી એમ પ્લસ વન અને એમ પ્લસ ટુની અબન્ડન્સ રેશિયોને ઇફેક્ટ કરે છે અને એનું આઈડેન્ટિફિકેશન પણ આપણને ખબર પડી જશે. ફોર ધીસ પર્પઝ, હવે આની માટે શું કરવાનું છે આપણે આઈડેન્ટિફિકેશન માટે, ફોર ધીસ પર્પઝ કોમન એલિમેન્ટ્સ આર આઈડેન્ટિફાઈડ ઇન ટુ 3 ગ્રુપ્સ. કોમન એલિમેન્ટ્સ હોય એને 3 ગ્રુપ્સમાં આઈડેન્ટિફાઈ કરે છે. આ ગ્રુપ્સ યુ હેવ ટુ રિમેમ્બર. એ ગ્રુપ એલિમેન્ટ્સ, હવે એ ગ્રુપ એલિમેન્ટ્સ એ કયા હોય તો કે હાઇડ્રોજન ફ્લોરિન ફોસ્ફરસ આયોડિન, આ યાદ રાખવાના છે એ ગ્રુપ એલિમેન્ટ્સ કયા છે. એ પ્લસ વન ગ્રુપ એલિમેન્ટ્સ કાર્બન નાઇટ્રોજન સિલિકોન, એ પ્લસ ટુ ગ્રુપ એલિમેન્ટ્સ ઓક્સિજન સલ્ફર ક્લોરિન બ્રોમિન. આ બધા ગ્રુપ્સમાં કયા છે તમારે યાદ રાખવાના છે કમ્પલસરીલી. ફોર હાઇડ્રોકાર્બન્સ, ફોર હાઇડ્રોકાર્બન્સ ઓનલી મેક્સિમમ નંબર ઓફ કાર્બન ઇઝ ઇક્વલ્સ ટુ એમ પ્લસ વન પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 1.1. ધો 13C અબન્ડન્સ ઇઝ 1.08%, ધ સ્લાઇટલી હાયર વેલ્યુ 1.1 ઇઝ યુઝ ટુ કમ્પન્સેટ ધી સ્લાઇટ કોન્ટ્રીબ્યુશન ઓફ ડ્યુટેરિયમ એટમ્સ. એટલે કે આ ડ્યુટેરિયમ એટમની જેટલી છે એટલી ઇન્ટેન્સિટીને કોમ્પન્સેટ કરવા માટે અહીંયા 1.1 લઈ લીધું છે, બાકી ઓરિજિનલ છે 1.08. ધી એ પ્લસ ટુ ગ્રુપ એલિમેન્ટ્સ દેટ ઇઝ સલ્ફર ક્લોરિન બ્રોમિન એક્સેપ્ટ ઓક્સિજન આર ઇઝીએસ્ટ ટુ આઈડેન્ટિફાય. હવે સપોઝ તમારા કમ્પાઉન્ડમાં ક્લોરિન સલ્ફર કે બ્રોમિન હશે તો એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકશો સિવાય ઓક્સિજન. ઇન ધ કેસ ઓફ હાઇડ્રોકાર્બન્સ, અગેન હાઇડ્રોકાર્બન્સની વાત આવી, એમ પ્લસ ટુ પીક ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ સાયમલ્ટેનિયસ ટુ આઇસોટોપ્સ એન્ડ ધીસ ઇઝ વેરી સ્મોલ હાર્ડલી એમ 1 to 2% ઓફ એમ. એટલે કે હાઇડ્રોકાર્બન્સમાં જે એમ પ્લસ વન વાળો પીક હશે એ ક્યાં છે, 1. એનું અબન્ડન્સ છે 1.1%. એમ પ્લસ ટુનું અબન્ડન્સ કેટલું છે 0.01%. હવે 0.01% હોય અબન્ડન્સ જ આટલું ઓછું છે તો ડિટેક્ટ કેમ થશે, હાર્ડલી કહેવા હોય 1.2% ઓફ એમ, એટલે આ બહુ ઓછું હશે એવું કહેવા માંગે છે. વેન એ પ્લસ ટુ ગ્રુપ એલિમેન્ટ્સ આર પ્રેઝન્ટ ધી હાઇટ ઓફ ધી એમ પ્લસ ટુ પીક ઇઝ ઇન્ક્રીઝ એપ્રિશિએબલી એક્સેપ્ટ ઇન ધી કેસ ઓફ ઓક્સિજન વેર ધ હાઇટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ક્રીઝ ઇન હાઇટ ઇઝ સ્મોલ. હવે સપોઝ એ પ્લસ ટુ ગ્રુપ એલિમેન્ટ છે જેમ કે સલ્ફર ક્લોરિન અને બ્રોમિન તો ધી હાઇટ ઓફ ધી પીક ઇઝ ઇન્ક્રીઝ એપ્રિશિએબલી, આપણી જે હાઇટ હશે પીકની બહુ ખાસી વધી જશે. કના એક્સેપ્શન કયું છે, ઓક્સિજન, એમાં શું હશે ધ હાઇટ ઇન્ક્રીઝ ઇઝ સ્મોલ, એમાં થોડી ઓછી હશે બરાબર છે. ધ રિલેટિવ હાઇટ્સ ઓફ એમ એમ પ્લસ ટુ એમ પ્લસ ફોર એક્સેટ્રા પીક્સ ધસ ગીવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધીઝ એ પ્લસ ટુ એલિમેન્ટ્સ બરાબર છે. એની હાઇટ ઉપરથી આપણને ખબર પડશે કે આ એ પ્લસ ટુ એલિમેન્ટ્સ
કયા છે. હવે આ એમ પ્લસ ટુ શું કામ આવે છે, એમ પ્લસ વન કેમ નહીં? બિકોઝ સપોઝ આ બ્રોમિન લઉં, બ્રોમિન છે એ એ પ્લસ ટુનો એલિમેન્ટ છે એટલે બ્રોમિન લઉં છું. તો એન એમ છે 79 બ્રોમિન, બરાબર છે. એમ પ્લસ ટુ છે 81 બ્રોમિન, દેટ મીન્સ આ 79 છે 81 છે, ટુનો ડિફરન્સ આવે છે એટલે અહીંયા એમ પ્લસ ટુ લઈએ છીએ. કોઈ એવો એલિમેન્ટ હશે જેમાં ફોરનો ડિફરન્સ થતો હોય તો એમાં એમ પ્લસ ફોર પીક પણ આવશે, પણ બ્રોમિનમાં ખાલી બે જ હોય છે. નાઉ ઓફ ધીઝ ફાઈવ એલિમેન્ટ્સ બ્રોમિન ઇઝ ઇઝીએસ્ટ ટુ આઈડેન્ટિફાય, બ્રોમિન છે એ સૌથી ઇઝી છે આઈડેન્ટિફાય કરવા માટે. વેન અ બ્રોમિન એટમ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી મોલિક્યુલ ધી એમ ઇઝ ટુ એમ પ્લસ ટુ રેશિયો ચેન્જ ઇઝ ડ્રામેટિકલી ફ્રોમ 100 ઇઝ ટુ ટુ ઇન હાઇડ્રોકાર્બન ટુ 100 ઇઝ ટુ 100 દેટ ઇઝ 1 ઇઝ ટુ 1 દેટ ઇઝ એમ એન્ડ એમ પ્લસ ટુ આર ઓલમોસ્ટ ઇક્વલી ઇન્ટેન્સ. શું કહે છે કે જ્યારે બ્રોમિન એટમ્સ હશે ત્યારે જે હાઇડ્રોકાર્બનમાં ઇન્ટેન્સિટી કેવી હતી, 100 ઇઝ ટુ 2 ની ઇન્ટેન્સિટી હતી હાઇડ્રોકાર્બન માટે, એ કેવી થઈ જશે 100 ઇઝ ટુ 100 દેટ ઇઝ એમ એન્ડ એમ પ્લસ ટુ પીક્સ આર ઓલમોસ્ટ ઓફ ઇક્વલ ઇન્ટેન્સિટી. એનો મતલબ એવો કહેવા માંગે છે કે સપોઝ તમને અહીંયા કોઈ ઇન્ટેન્સિટી આવી મળતી હોય, આ કેની હતી 100 ઇઝ ટુ 2 હાઇડ્રોકાર્બનની, હાઇડ્રોકાર્બન. હવે એમાં તમારે બ્રોમિન આવે તો તમને ઇઝીલી ખબર પડી જશે, શું કામ, કેમ કે આ બે પીકની હાઇટ ઓલમોસ્ટ સેમ હશે, કેમ કે એનું અબન્ડન્સ છે 100 ઇઝ ટુ 100 એટલે બે પીક ઓલમોસ્ટ સેમ આવે એટલે સમજી જવાનું કે આમાં બ્રોમિન એટમ પ્રેઝન્ટ છે. પ્રેઝન્સ ઓફ મોર દેન વન બ્રોમિન એટમ સ્ટીલ ચેન્જીસ ધી રેશિયો, ધેટ ઇઝ કોમ્પ્લિકેશન. પ્રેઝન્સ ઓફ એક કરતાં વધારે બ્રોમિન આવે તો હજી રેશિયો ચેન્જ થાય છે. હવે રેશિયો કેમ ચેન્જ થાય છે, જેમ પાસ્કલ ટ્રાયંગલ મેં કરાવ્યું એવી જ રીતના, જો એક બ્રોમિન હોય તો 1 ઇઝ ટુ 1, બે બ્રોમિન હોય તો 1 ઇઝ ટુ 2 ઇઝ ટુ 1, ત્રણ બ્રોમિન હોય તો 1 ઇઝ ટુ 3 ઇઝ ટુ 3 ઇઝ ટુ 1 આની ઇન્ટેન્સિટી, ફોર હોય તો 1 ઇઝ ટુ 4 ઇઝ ટુ 6 ઇઝ ટુ 4 ઇઝ ટુ 1. ફોર ધી સાઇમલ્ટિનિયસ પ્રેઝન્સ ઓફ ટુ એલિમેન્ટ્સ ઇન એલિમેન્ટ્સ ધ કેલ્ક્યુલેશન ઇઝ કોમ્પ્લેક્સ. હવે શું કહે છે કે બે કે એના કરતાં વધારે એલિમેન્ટ હશે તો જે કેલ્ક્યુલેશન હોય એ કોમ્પ્લેક્સ થઈ જાય. ઇન ધીસ કેસ રાઇટ પોસિબલ ફોર્મ્યુલાસ, કેલ્ક્યુલેટ ધી અબેન્ડન્સ એન્ડ કમ્પેર ઇટ વિથ ધી ઓબ્ઝર્વ વેલ્યુઝ. આવા કેસમાં શું કરવાનું તમારે, એની ફોર્મ્યુલાઝ લખવાની જુદી જુદી, એનું અબેન્ડન્સ કેલ્ક્યુલેટ કરવાનું અને એને ઓબ્ઝર્વ વેલ્યુ સાથે કમ્પેર કરવાનું. હવે ફોર ઓક્સિજન કેલ્ક્યુલેટ એમ પ્લસ ટુ કોન્ટ્રીબ્યુશન ઓફ ઓલ અધર એ પ્લસ ટુ એલિમેન્ટ્સ. હવે ઓક્સિજનનો નંબર ફાઇન્ડ કરવો હોય, આપણે નંબર ઓફ ઓક્સિજન ફાઇન્ડ કરવા આવે એની માટે છે, જેટલા એમ પ્લસ ટુનું કોન્ટ્રીબ્યુશન હોય એ પ્લસ ટુ ગ્રુપવાળા એલિમેન્ટ્સનું, એ પ્લસ ટુ ગ્રુપ એટલે સલ્ફર ક્લોરિન બ્રોમિન, આ એ પ્લસ ટુ ગ્રુપ એલિમેન્ટ્સ છે, આનું એમ પ્લસ ટુ કોન્ટ્રીબ્યુશન, એમ પ્લસ ટુ વાળું કોન્ટ્રીબ્યુશન છે એને લેવાનું એન્ડ સબસ્ટ્રેક્ટ ધીઝ વેલ્યુ ફ્રોમ ધી ઓબ્ઝર્વ વેલ્યુ, ઓબ્ઝર્વ વેલ્યુમાંથી આને સબસ્ટ્રેક્ટ કરવાનું અને એને ડિવાઈડ બાય ટુ કરવાનું એટલે નંબર ઓફ ઓક્સિજન આપણને મળશે. ધીસ ઇઝ નોટ આસ્ક્ડ એનીવેર બટ ક્યાંય પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ. ધી એ એલિમેન્ટ્સ, હવે એ એલિમેન્ટ્સ કેવા છે, ફ્લોરિન ફોસ્ફરસ આયોડિન, કોન્ટ્રીબ્યુટ ટુ ધી એમ પીક, એમ પીકમાં કોન્ટ્રીબ્યુટ કરશે એન્ડ હેન્સ એમ પ્લસ વન એન્ડ એમ પ્લસ ટુ પીક્સ વિલ બી લોઅર ધેન ધોઝ ઓફ હાઇડ્રોકાર્બન્સ. એટલે કે એમ પ્લસ વન અને એમ પ્લસ ટુ પીકની ઇન્ટેન્સિટી હાઇડ્રોકાર્બન કરતાં બી ઓછી હશે. The number of atoms of these elements is estimated from the deficiency of the molecular weight obtained from A plus 1 and A plus 2 elements. હવે આ જે છે A ગ્રુપના એલિમેન્ટ્સ એના નંબર ફાઇન્ડ કરવા હોય તો શું કરવાનું, જે આપણને મોલિક્યુલર વેટમાં ડેફિશિયન્સી એટલે કે ઘટાડો લાગતો હોય કોનામાંથી, તો કે A plus 1 અને A plus 2 એલિમેન્ટ્સ જે હોય એના જે ઓબ્ઝર્વડ આપણી પાસે મોલિક્યુલર વેટ હોય એમાં જેટલું ઘટતું હોય એ બધું શું હશે, A ગ્રુપના એલિમેન્ટ હશે. કેવી રીતના, સપોઝ હું લઈ લઉં છું કે આપણો ઓબ્ઝર્વ મોલિક્યુલર વેટ છે સપોઝ ધીસ ઓનલી ફોર એક્ઝામ્પલ 12 છે. હવે મેં એ પ્લસ વન છે એનું મોલિક્યુલર વેટ છે સપોઝ 4 કહી દઉં, એ પ્લસ ટુ એલિમેન્ટ છે એનું મોલિક્યુલર વેટ છે 6, તો 6 + 4 10 થઈ ગયું. હવે બચ્યું શું, 2, દેટ મીન્સ 2 આપણને
a plus 1 ग्रुप नो एलिमेंट है, a plus 2 ग्रुप नो एलिमेंट है, जो 2 बाय चाहिए क्या हुआ से a ग्रुप नो एलिमेंट हो से. दिस इज ओनली फॉर एग्जांपल. ओके नाउ प्रॉब्लम सम. प्रॉब्लम नंबर 1, एन ऑर्गेनिक कंपाउंड गिव द मॉलिक्यूलर फॉर्मूला मॉलिक्यूलर आयन ग्रुप पीक्स इन द मास स्पेक्ट्रम केव रीतना आपे छे जो m बाय z वैल्यू शू छे मास बाय चार्ज रेशियो m छे 142 અને m plus 1 છે 143 એનું અબન્ડન્સ કેટલું છે 100:1.14 એટલે આ શું આપણને કાર્બન કહેવા માંગે છે શું કામ ક્યાંથી ખબર પડી કે આ કાર્બન છે કેમ કે એનું અબન્ડન્સ જો 100:1.1 નું છે આવું આવે 100:1.1 એટલે સમજી જવાનું મેં કાર્બન પ્રેઝન્ટ હશે ધેન વોટ ઇઝ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ધી કમ્પાઉન્ડ આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે m કેટલું આપેલું છે 142 m plus 1 143 ધ મેક્સિમમ નંબર ઓફ કાર્બન એટમ c એની ફોર્મ્યુલા શું હતી m plus 1% ડિવાઇડેડ બાય 1.1 કોની માટે હાઇડ્રોકાર્બન્સ માટે આપણે હાઇડ્રોકાર્બન્સ માટે ફાઇન્ડ કરીએ છીએ m plus 1% કેટલા છે 1.14 ડિવાઇડ બાય 1.1 એટલે આનો આન્સર આવશે 1 દેટ ઇઝ 12 માસ યુનિટ એક એટલે એક કાર્બન પ્રેઝન્ટ છે કમ્પાઉન્ડ હેઝ 1 કાર્બન એટમ બરાબર હવે આપણી પાસે 142 એનું મોલેક્યુલર વેટ આપેલું છે મોલેક્યુલર વેટ હવે આને ઉપરથી ખબર પડવી જોઈએ કે એમ હોય ઇઝ મોલેક્યુલર વેટ હોય તમારું અહીંયા આ જોવાનું કે એમ આપેલું છે જ મોલેક્યુલર વેટ હોય મોલેક્યુલર વેટ છે 142 બરાબર માઇનસ 12 કરો શું કામ 12 કરીએ છીએ કેમ કે આપણને કાર્બન મળી ગયું એક કાર્બન છે એટલે બાકી શું વધ્યું 130 હવે રેસ્ટ ઓફ ધી મોલેક્યુલર વેટ ઇઝ 130 ઇઝ નોટ ઓનલી ડ્યુ ટુ હાઇડ્રોજન હાઇડ્રોજનથી જ આ કાંઈ 130 નથી હેન્સ ધ કમ્પાઉન્ડ મસ્ટ કન્ટેન એ ગ્રુપ એલિમેન્ટ કમ્પાઉન્ડ પાસે એક એ ગ્રુપનો એલિમેન્ટ હોવો જોઈએ હવે એ ગ્રુપના એલિમેન્ટમાં કયા છે હાઇડ્રોજન ફ્લોરિન ફોસ્ફરસ અને આયોડિન બરાબર આ ચાર છે એમાંથી આયોડિન ફિટ્સ વેલ આયોડિન છે એ સરખો બેસી જાય છે શું કામ કેમ કે આનું 127 માસ છે મોલેક્યુલર વેટ સો અને હાઇડ્રોજનનો છે આપણે ફાઇન્ડ કરવાનો અને આ ટોટલ છે 130 તો 127 પ્લસ 3H ઇઝ ઇક્વલ્સ ટુ 130 કરશું આ તમે કરશો એટલે તમારું 130 આવી જશે આનો આન્સર તમને 130 મળશે એટલે આપણને ખબર પડશે કે ધ કમ્પાઉન્ડ હેવ ધી મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ સી આ સી એક આવ્યો હોય કાર્બનનો 1H3 છે અને આઈ 1 છે બરાબર છે આવી રીતના કેલ્ક્યુલેટ થશે નેક્સ્ટ પ્રોબ્લેમ ડિટર્મિનેશન ઓફ ફોર્મ્યુલા ઓફ ફ્રેગમેન્ટ ફ્રોમ ધી ડેટા ગીવન હવે આગળ જતું એ આપણને કમ્પાઉન્ડ ફાઇન્ડ કરવાનો હતો આમાં આપણે ફ્રેગમેન્ટની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે માસ ટુ ચાર્જ રેશિયો છે 69:70:71 એટલે આ છે એમ એમ પ્લસ 1 અને એમ પ્લસ 2 અબેન્ડન્સ જુઓ 100:1.1 હવે 100:1.1 પાછું આવે એટલે આમાં કાર્બન પ્રેઝન્ટ હશે એફ 69 એફ પ્લસ 1 70 આ એફ એટલે ફ્રેગમેન્ટ એફ ફ્રેગમેન્ટ ઇઝ હેવિંગ મેક્સિમમ નંબર ઓફ કાર્બન એટમ્સ હવે મેક્સિમમ નંબર ઓફ કાર્બન એટમ્સ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા એમ પ્લસ 1% ડિવાઇડેડ બાય 1.1 1.1 ડિવાઇડ બાય 1.1 એટલે 12 આઈ મીન 1 એટલે એક કાર્બન એટમ છે 12 એટોમિક માસ યુનિટ વાળો બરાબર ધેરફોર 69 છે આપણું મોલેક્યુલર વેટ છે એમ મેં કીધું એમ એટલે મોલેક્યુલર વેટ કન્સિડર કરવાનું 69-12 ઇઝ ઇક્વલ્સ ટુ 57 બરાબર હવે આ 57 બચ્યું છે આપણી પાસે એક કાર્બન છે એ ખબર પડી ગઈ ઇઝ ધી માસ ઓફ ધી રિમેનિંગ એટમ્સ રિમેનિંગ એટમ્સ એનું માસ છે હવે આયોડિન ઇઝ ઓબ્વિયસલી એબસેન્ટ આયોડિન તો ઓબ્વિયસલી એબસેન્ટ હોય કેમ કે એનું મોલેક્યુલર માસ છે એ મોલેક્યુલર વેટ છે 127 અને અહીંયા 57 જ બાકી રહ્યું છે એટલે એ તો આવે જ નહીં ફોસ્ફરસ એટમ ઓર હાઇડ્રોજન એટમ કેનોટ અકાઉન્ટ ફોર 57 યુનિટ્સ 57 મોલેક્યુલર વેટ માટે ફોસ્ફરસ બી ન ચાલે ને હાઇડ્રોજન બી નથી ચાલતું હવે વધ્યું શું હવે ફોસ્ફરસ જ શું કામ લીધું હાઇડ્રોજન જ શું કામ લીધું અને આયોડિન જ શું કામ લીધું બીકોઝ એ ગ્રુપના એલિમેન્ટ જોવાના છે આપણે એ ગ્રુપમાં કયા છે જો હાઇડ્રોજન છે ફોસ્ફરસ છે ફ્લોરિન છે ને આયોડિન છે હાઇડ્રોજન નથી ચાલતું આયોડિન નથી ચાલતું ફોસ્ફરસ નથી ચાલતું તો બચ્યું કયું ફ્લોરિન
તો ફ્લોરિન જોવાનું. ફ્લોરિન છે એનો મોલિક્યુલર વેટ છે 18.99. આપણે 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે 56.97. દેટ ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ 57. એટલે 57 છે એ અકાઉન્ટ કરી જાય છે આપણા જે ફ્રેગમેન્ટ છે એના મોલિક્યુલર વેટ સાથે. એટલે F ઇઝ ઇન્ડિકેટેડ એઝ F3, દેટ ઇઝ 57. એટલે આયન હશે આપણો CF3+. આવી રીતના કેલ્ક્યુલેશન થશે. નાવ સલ્ફર એન્ડ સિલિકોન એટમ કન્ટ્રીબ્યુટ ટુ M+1 એન્ડ M+2, બરાબર છે? સિલિકોન અને સલ્ફર છે M+1 અને M+2 માટે કન્સિડર એને અબન્ડન્સ આપે છે, બટ મોર કન્વિનિયન્ટ ટુ ઇન્ક્લુડ ધેમ ઇન M+2. આવાને M+2માં આપણે ઇન્ક્લુડ કરવું સારું રહેશે, M+1માં નહીં. ઇફ ધે કન્ટ્રીબ્યુટ ટુ M+1, હવે સપોઝ એ લોકો M+1માં કોન્ટ્રીબ્યુશન કરતા હોય, ધેન સબસ્ટ્રેક્ટ ધર કોન્ટ્રીબ્યુશન ફ્રોમ M+1 પીક એન્ડ રેસ્ટ ઇઝ ફોર કાર્બન એન્ડ નાઇટ્રોજન. જો આવું થતું M+1માં એ લોકો જો કોન્ટ્રીબ્યુટ કરતા હોય તો એનું કોન્ટ્રીબ્યુશન છે ને M+1માંથી માઇનસ કરો અને જે બીજું બચશે એ કાર્બન અને નાઇટ્રોજનનું હશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મોલિક્યુલર ફોર્મ્યુલા ડિટર્મિનેશન. ને નેક્સ્ટ વિડીયો વિલ બી સ્ટડિંગ જનરલ પ્રોસિજર ફોર ડિડક્શન ઓફ મોલિક્યુલર ફોર્મ્યુલા. ઓકે, સો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.